આ કહાની છે પતિ પત્ની અને મોલવાળી પ્રેમિકાની. આ કહાનીમાં સંબંધ છે, નફરત છે અને બદનામી પણ છે. આવી પ્રેમ કહાની મંટુની કથામાં પણ તમે વાંચી હશે. પૂરી પ્રેમ કહાની બોપલ પોલીસ સ્ટેશનમાં ભજવાય છે. પ્રેમ કર્યો મોલવાળી પ્રેમિકાએ અને માર પડ્યો મહિલા પીએસઆઇ. શું છે પતિ પત્ની અને મોલવાળી મહેબૂબાની વાત, આવો તમને બતાવો. પતિ પત્ની અને મોલવાળી પ્રેમિકા, મલાઈ ખાધી પ્રેમિકાએ માર પડ્યો પોલીસવાળીને. આ કહાની છે આધુનિક યુગની. કહાનીમાં સંસાર છે, સંબંધ છે, દિલ છે, દીવાનગી અને માર પણ છે. ફોટોમાં જોવા મળતા આ દંપતીની પૂરી કહાની છે. પૂરી ઘટના બોપલ પોલીસ સ્ટેશનમાં ભજવાઈ છે. આવી પ્રેમ કહાની તમે ન ફિલ્મમાં જોઈ હશે. આ વાસ્તવિક ઘટના છે. આ ઘટના જોતા જ તમને એવું લાગશે કે તમે મેન્ટોની કહાની નિહાળી રહ્યા છો. શું છે પ્રેમ કહાની? કોણ હતું પ્રેમ સંબંધમાં દુશ્મન? શા માટે પ્રેમ કહાની પોલીસ સ્ટેશન સુધી પહોંચી? બોપલમાં રહેતા આ છે ગૌરાંગભાઈ. તેમના લગ્ન આ પાયલ સાથે 11 વર્ષ પહેલા થયા હતા. તેમને 10 વર્ષનો દીકરો પણ છે. 4 વર્ષ પહેલા નિહારિકા સાથે ઓળખ. સાથે મોલમાં કરતા હતા નોકરી. પ્રેમ સંબંધની થઈ હતી શરૂઆત. આ છે કહાનીનો બીજો ભાગ, જેની જાણ પત્ની પાયલ ન થતા પતિ પત્ની વચ્ચે મતભેદ શરૂ થયા. પાયલને ડર છે કે તેનો પતિ તેને મારીને પ્રેમિકા સાથે લગ્ન કરવા માંગે છે, જેથી તેણે પતિ અને તેની પ્રેમિકા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી. મહિલા પોલીસ સ્ટેશન છે જે બોપલ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં આવેલું છે. એમાં પીએસઆઈ છે દાંદલિયા સાહેબ, વુમન પીએસઆઈ દાંદલિયા છે. એમની પાસે એક પાયલબેને એક અરજી આપેલી હતી કે એમના પતિના એક બીજી સ્ત્રી જોડે આડા સંબંધ છે, તો એને તપાસ કરી રહેલા હતા. એ દરમિયાન પીએસઆઈ દાંદલિયા સાહેબે પાયલબેન તથા તેમની મમ્મી ગીતાબેન બંનેને પોલીસ સ્ટેશન બોલાવેલા, તેમના પતિને બી બોલાવેલા. અને પાયલબેનના પતિ જે છે ગૌરાંગભાઈ, તેઓને રાત્રિના 151 મુજબ ધરપકડ કરેલી હતી અને રાત્રિના બોપલ પોલીસ સ્ટેશનના લોકઅપમાં મૂકેલા હતા. બોપલ પોલીસ સ્ટેશનમાં ધમાલ. પ્રેમ કહાની અન્યની અને પોલીસને પડ્યો માર. આ અરજીને લઈને મહિલા પીએસઆઈ પી એન ધાંધલિયાએ ગૌરાંગ અને તેની પ્રેમિકાને નિવેદન માટે બોલાવ્યા. આ દરમિયાન પત્ની પાયલ અને તેની માતા ગીતાબેન પણ પહોંચી ગયા. મહિલા પીએસઆઈએ ગૌરાંગની ધરપકડ કરી તેને લોકઅપમાં મોકલ્યો, જ્યારે તેની પ્રેમિકાનું નિવેદન લઈ તેને જવા દીધી. આ દરમિયાન પ્રેમિકા ગૌરાંગ માટે જમવાનું લઈને પોલીસ સ્ટેશનમાં આવતા ફરી ધમાલ થઈ અને પત્નીએ મહિલા પીએસઆઈને પતિની પ્રેમિકાને જેલમાં પૂરી દેવાની ધમકી આપીને ઝપાઝપી કરતા અંતે પતિની સાથે પત્ની અને સાસુને પણ જેલમાં જવું પડ્યું. ગૌરાંગની પત્ની અને તેની માતાએ પીએસઆઈને ધમકી આપી અને ભારે તોફાન કર્યું. આ ઘટનાને કારણે પોલીસે પત્ની અને સાસુને જેલમાં પૂરી તાળું માર્યું. આ પાયલબેન અરગર તથા તેમની મમ્મી ગીતાબેન નવો પોલીસ સ્ટેશન આવી અને જે પીએસઆઈ ધાંધલિયા સાહેબ જે તપાસ કરી રહ્યા હતા એમને એવું જણાવતા હતા કે તમે એને મારો, બરાબર, તમે એની અમારી સામે એને મારો અને એને તમે રાત્રે એને ટિફિન બિફિન આપ્યું છે, આ બધું તમે ખોટું કર્યું છે. એ પ્રમાણે એમની સાથે માથાકૂટ કરી અને સરકારી કામમાં દખલગીરી કરેલી, તેમજ આ જે પાયલબેન અને ગીતાબેન જે હતા મને મા દીકરી, એ બંને પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં જે વુમન પીસી સાથે ચંપલ મારવાની અને જોઈ લેવાની ધમકી આપેલી અને મારામારી કરેલી, તે બદલ વુમન પીસી રશ્મિતાબેને બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી, જેમાં સે આઈપીસી 186, 332, 114 મુજબનો ગુનો દાખલ કરી અને એ લોકોની ગઈકાલે ધરપકડ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલો છે. પતિ પત્ની અને વોના કિસ્સાઓ અનેક આવ્યા છે સામે, પરંતુ આ ત્રિકોણીય પ્રેમ સંબંધનો ભોગ પોલીસને બનવું પડ્યું. પત્નીએ પતિ અને સોતનનો ગુસ્સો પોલીસ પણ કાઢતા અંતે પત્નીને પણ પતિ સાથે જેલમાં જવાનો વારો આવ્યો.
બોપલ પોલીસે આ કેસમાં મહિલા પીએસઆઈ પર હુમલાને લઈને ગુનો નોંધી પાયલ અને તેની માતાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. આ પ્રેમ કહાનીમાં પ્રેમીનો પરિવાર જેલમાં છે, જ્યારે પ્રેમિકા બોપલની બજારમાં જલસા કરી રહી છે. પ્રેમ કહાનીનો અંત આવો પણ હોય છે અને તેનો આ દાખલો છે. ક્રિમિનલ માટે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, બીટીવી ન્યૂઝ, અમદાવાદ.